प्रणाम, हाउ आर यू ऑल। माधव ऑनलाइन एजुकेशन में तमारू स्वागत है मित्रों। हवे लास्ट टाइम आपणे लास्ट लेक्चर में सीख्या हता नो चेन्ज इन वर्ब्स ऑफ डायरेक्ट स्पीच, डायरेक्ट स्पीचना क्रियापद में फेरफार न करवो, बराबर। अने हवे नेक्स्ट टॉपिक चालू थाय छे चेन्ज इन वर्ब्स ऑफ डायरेक्ट स्पीच, डायरेक्ट स्पीचना क्रियापद में क्यारे फेरफार थाय छे। ओके, डायरेक्ट स्पीचना क्रियापदना क्यारे फेरफार थाय छे एनो बेजिक नियम छे, मूलभूत नियम छे। तो एनो बेजिक नियम छे, जो रिपोर्टिंग वर्ब भूतकाळमां आवेल होय, एटले के रिपोर्टिंग वर्ब तरीके सेइड आपेलू होय, सेइड टू होय, टोल्ड होय, आस्क्ड होय, अथवा बे सेमिकोलन बे डॉट्स आपेला होय, जे तमारे डायलॉग सिस्टममां पूछातुं होय छे, तो डायरेक्ट स्पीचना क्रियापदमां नीचे मुजब फेरफार थाय छे। अवतरण चिन्ह दूर करी अने संयोजक धेट वडे वाक्य जोड़ाय छे। ओके, समझाय छे? जो रिपोर्टिंग वर्ब भूतकाळमां आपेलું હોય, જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં આપેલું હોય, આરવી એટલે આરવી તરીકે સેઇડ, સેઇડ ટુ, ટોલ્ડ અથવા આવા સેમિકોલન બે આવેલા હોય, તો ડાયરેક્ટ સ્પીચમાં નીચે મુજબ ફેરફાર થાય છે, કાળમાં ફેરફાર થાય છે। અને કોમન નિયમ છે કે એના અવતરણ ચિહ્નો દૂર કરી અને સંયોજક ધેટ વડે વાક્ય જોડાય છે। પહેલો નિયમ છે, બરાબર, વન બાય વન લગભગ આના આ નિયમ છે। તો આપણે પહેલો નિયમ શીખીશું, જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય, આમાં તમને કાળને ઓળખતા આવડવું જોઈએ, અને તમે જાણો છો કે પહેલાં મેં ટેન્સ શીખવાડી દીધા છે, બરાબર છે, એટલે હવે તમને દરેક ટેન્સનું જ્ઞાન હશે કે એની વાક્યરચના ઉપરથી, એના ક્રિયાપદ ઉપરથી કયા કાળનું વાક્ય છે ખબર પડે છે। હંમેશા કોઈ પણ વાક્ય હોય એને ઓળખવું હોય કે કયા ટેન્સમાં છે, તો એના વર્બને ઓળખો અને વર્બ ઉપરથી ખબર પડશે કે કયા કાળનું વાક્ય છે। તો કોમન નિયમ આપણે વાત કરી લીધી કે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય, અત્યારે પહેલાં આપણે શું શીખ્યા હતા કે રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાનકાળમાં, સાદા ભવિષ્યકાળમાં, એટલે ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરતા જ નહોતા, એના એમ લખી દેતા હતા। પણ હવે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય, એટલે કે આરવી તરીકે સેઇડ હોય, સેઇડ ટુ હોય, ટોલ્ડ હોય, આસ્કડ હોય, બે સેમિકોલન હોય, ગમે તે હોય, તો ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદમાં નીચે મુજબ ફેરફાર થાય છે। ચલો, એનો પહેલો નિયમ છે, જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય, જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ સાદા વર્તમાનકાળનું હોય, તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સિમ્પલ પાસ્ટ ટેન્સ મતલબ સાદો ભૂતકાળ થાય છે। એટલે તમારે યાદ રાખવા માટે વર્બ વનનું વર્બ ટુ થાય છે, મતલબ ગો આપેલું હોય તો વેન્ટ થઈ જાય, સ્પીક આપેલું હોય તો સ્પોક થઈ જાય, અને નકાર વાક્ય હોય તો ડુ ડઝનું ડીડ થાય છે। ડુ ડઝનું શું કરી દેવાનું? ડીડ થાય છે। હવે તમે એક્ઝામ્પલ જોશો એટલે વધારે સમજ પડશે, તમારે આ બધા પછી આપણે શોર્ટમાં પણ એક વખતે લખી લઈ લઈશું, બરાબર, પણ અત્યારે સરસ રીતે સમજી લો, બરાબર। જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા વર્તમાનકાળનું હોય, તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સાદો ભૂતકાળ થાય છે, એટલે કે વર્બ વનનું વર્બ ટુ થાય છે અને ડુ ડઝનું ડીડ થાય છે। દાખલા તરીકે, કાજલ સેઇડ ટુ અજય, આઈ વિઝિટ યોર વિલેજ। હવે આ વાક્યમાં સ્પીકર કોણ છે? કાજોલ। સેઇડ ટુ શું છે? રિપોર્ટિંગ વર્બ। અજય શું છે? લિસનર। આઈ વિઝિટ યોર વિલેજ, આ શું છે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે। હવે એની વાક્યરચના પ્રમાણે, પહેલાં સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, સંયોજક ધેટ અને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય। તો સ્પીકર કોણ છે? કાજોલ। તો સૌ પહેલાં આપણે શું મૂકીશું? કાજોલ, બરાબર, તો કાજોલ મૂક્યું। એના પછી રિપોર્ટિંગ વર્બ સેઇડ ટુ છે, તો આપણે આ ચેન્જ ઇન આરવીમાં લખાયું હતું, સેઇડ ટુ હોય તો ટોલ્ડ કરી દેવાનું, તો કાજોલ ટોલ્ડ। પછી લિસનર અજય છે અને વિધાન વાક્ય છે, એટલે સંયોજક ધેટ મૂકશો। હવે આઈ વિઝિટ યોર વિલેજ, આઈ વિઝિટ યોર વિલેજ, આઈ મતલબ બોલનાર પ્રમાણે ફેરફાર, તો કાજોલ છે બોલનાર, તો આઈનું શું થઈ જશે? સી। અને વિઝિટ મેઇન વર્બ છે, તો વર્બ ટુ કરવાનું, તો શું થશે? વિઝિટેડ। શું થશે? વર્બ વનનું શું થશે? વિઝિટેડ। તો વિઝિટનું શું થશે? વિઝિટેડ, દેખાય છે? વિઝિટનું શું થશે? વિઝિટેડ થયું, બરાબર, અને આઈનું શું થયું? સી થઈ ગયું। તો આ પ્રમાણે ફેરફાર થાય છે। તો જો ડાયરેક્ટ સ્પીચનું વાક્યમાં સાદો વર્તમાનકાળ હોય, તો સાદો ભૂતકાળ થાય છે, એટલે વવનું વપ ટુ થાય છે અને ડુડઝનું ડીડ થાય છે। આ હકાર વાક્ય હતું એટલે આપણે સી વિઝિટેડ। પછી યોર કીધું છે, આઈ વિઝિટ યોર વિલેજ, યોર છે તો સાંભળના પ્રમાણે, તો અજય છોકરો છે તો હિઝ વિલેજ,
તો આખું વાક્ય શું બનશે? કાજોલ ટોલ્ડ અજય દેટ સી વિઝિટેડ હિઝ વિલેજ. ઓકે, આગળ જોઈશું આપણે બીજું વાક્ય એક્ઝામ્પલ માટે. મોહન સેડ ટુ વીણા, આઈ ડુ નોટ ટેક યોર બુક. બરાબર, મોહન સેડ ટુ વીણા, આઈ ડુ નોટ ટેક યોર બુક, મેં તારી ચોપડી લીધી નથી. તો આ વાક્યમાં જોઈએ તો સ્પીકર કોણ છે? મોહન. રિપોર્ટિંગ વર્બ શું છે? સેડ ટુ. લિસનર કોણ છે? વીણા. અને આઈ ડુ નોટ ટેક યોર બુક આ શું છે? ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, આમાં ડુ આવેલું છે. બરાબર, તો હવે વાક્યરચના પ્રમાણે વાક્યરચના શું છે? સ્પીકર, આરવી, લિસનર, સંયોજક દેટ અને ડીએસનું વાક્ય. તો પહેલાં સ્પીકર મોહન મૂકીશું, પછી રિપોર્ટિંગ વર્બ ટોલ મૂકીશું, ત્યારબાદ લિસનર વીણા મૂકીશું, પછી સંયોજક દેટ મૂકીશું. હી ડીડ નોટ ટેક, આઈ છે તો બોલના પ્રમાણે, તો હી થઈ ગયું. ડૂનું શું થઈ જશે? ડીડ થઈ જશે. ડૂનું શું થઈ જાય? ડીડ થઈ જાય છે. બરાબર, ડૂ છે તો અહીંયા શું થઈ ગયું? ડીડ થઈ ગયું, આપણે આગળ વાત કરી હતી ને. અને આઈ હતું તો કોના પ્રમાણે ફેરફાર કર્યું હતું? બોલના પ્રમાણે, બોલનાર મોહન છે તો હી કરી નાખ્યું. ટેક યોર બુક, તો યોર છે તો સાંભળના પ્રમાણે વીણા છોકરી છે તો આપણે શું કર્યું? હર બુક કરી નાખ્યું. તો આનું આખ્ય વાક્ય શું થશે? મોહન ટોલ્ડ વીણા દેટ હી ડીડ નોટ ટેક હર બુક. આ નિયમને શોર્ટમાં યાદ રાખવું હોય તો જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, એટલે યાદ રાખવા માટે વબ વનનું વબ ટુ થાય છે અને ડુ ડઝનું ડીડ થાય છે. ઓકે, ચલો સેકન્ડ રૂલ નંબર સેકન્ડ જોઈ લઈએ. બીજો નિયમ છે, જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ મતલબ ચાલુ વર્તમાન કાળ હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ મતલબ ચાલુ ભૂતકાળમાં ફેરફાર થાય છે. એટલે યાદ રાખવા માટે જો ડાયરેક્ટ સ્પીચમાં એમ ઇઝ આપેલું હોય તો વોઝ કરી દેવાનું અને આર આપેલું હોય તો એનું વર કરી દેવાનું. ડબલ્યુ ઈ આર ઈ વર કહેવાય. આમ તમે વેર કહેતા હોય છે જનરલી, પણ વેર એટલે ડબલ્યુ એચ ઈ આર ઈ, આપણે એના બ્રિટિશ પ્રોનાઉન્સિએશન પ્રમાણે વર કહેવાતું હોય છે. બરાબર, તો આરનું શું કરીશું? આપણે વર કરીશું. અને એમ ઇઝનું શું કરીશું? વોઝ. કેમ કે ચાલુ વર્તમાનકાળની વાક્યરચના શું છે? એમ ઇઝ આર પ્લસ વ ફોર, વ ફોર મતલબ આઈએનજી વાળું ક્રિયાપદ. અને ચાલુ ભૂતકાળની વાક્યરચના શું છે? વોઝ વેર પ્લસ વ ફોર. બરાબર, તો વ ફોર તો એમને એમ જ રાખવાનું છે, ફેરફાર શેનું કરવાનું છે? એમ ઇઝનો. તો એમ ઇઝનું વોઝ થાય અને આરનો વર થાય છે. તો જુઓ નીચે એક્ઝામ્પલ છે એટલે તમને વધારે સમજ પડશે. દાખલા તરીકે રાજન સેડ ટુ રજની, રાજન સેડ ટુ રજની, આઈ એમ નોટ રીડિંગ યોર બુક, હું તારી ચોપડી વાંચતો નથી. તો આ વાક્યમાં જોઈએ તો સ્પીકર કોણ છે? રાજન. સેડ ટુ રિપોર્ટિંગ વર્બ, રજની લિસનર, આઈ એમ નોટ રીડિંગ યોર બુક આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. આઈ એમ નોટ રીડિંગ યોર બુક આ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે. હવે આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવીશું તો પહેલાં રાજન લખીશું સ્પીકર, રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ મૂકીશું, લિસનર રજની લખીશું, બે વાક્યોને જોડવા માટે સંયોજક ધેટ મૂકીશું અને આઈ આપેલું છે તો બોલના પ્રમાણે હી થઈ જશે. પછી એમ હતું તો વોઝ થઈ ગયું, નોટ નું નોટ રહ્યું, રીડિંગ વર્બ ફોર એમને એમ રહ્યું અને યોર બુક છે તો હર બુક થઈ જાય છે. તો આ પ્રમાણે ફેરફાર કરવાનો હોય છે. કયા કયા ફેરફાર કર્યા? બરાબર, ચેન્જ ઇન આરવીમાં સે ટુનું શું કરી દીધું? આપણે ટોલ્ડ કરી દીધું. સે ટુનું શું કર્યું? આપણે ટોલ્ડ કરી દીધું. ઓકે, અને પછી આઈ એમ હતું તો શું કરી દીધું? વોઝ કરી દીધું. પછી આઈ હતું ત્યાં હી કરી નાખ્યું અને યોર હતું ત્યાં શું કરી દીધું? હર કરી નાખ્યું. તો આ પ્રમાણે ફેરફાર કરાતા હોય છે. તો બીજો નિયમ શું છે કે જો ડાયરેક્ટ સ્પીચમાં બીજા પુરુષના ડાયરેક્ટ સ્પીચમાં ચાલુ વર્તમાનકાળના વાક્યો આપેલા હોય તો એને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે ચાલુ ભૂતકાળ થાય છે, એટલે કે એમ ઇઝનું વર્સ થાય છે અને આરનું વર થઈ જાય છે. આ તમે સરસ રીતે યાદ રાખી લેજો. બે નિયમ શીખ્યા, વવનું વપ ટુ, ડુ ડઝનું ડીડ, એમ ઇઝનું વર્સ, આરનું વર, આટલું ક્લિયર કરી નાખજો. ઓકે, ચલો હવે આપણે ત્રીજો નિયમ જોઈશું. ત્રીજો નિયમ છે, જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ મતલબ પૂર્ણ વર્તમાનકાળ આવેલો હોય, પૂર્ણ વર્તમાનકાળનું વાક્યલું આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં, ડાયરેક્ટ સ્પીચ એટલે અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય, જો ડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય આપેલું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પૂર્ણ ભૂતકાળ બને છે. શું બને છે? પૂર્ણ ભૂતકાળ મતલબ પરફેક્ટ પાસ્ટ ટેન્સ બને છે, હે ને? તો તમારે યાદ રાખવા માટે શું કરવાનું? જ્યાં પણ વાક્યમાં હેઝ કે હેવ દેખાય તો હેડ કરી દેવાનું. શું કરવાનું? જ્યાં પણ વાક્યમાં હેઝ કે હેવ દેખાય તો તમારે શું કરી દેવાનું છે? હેડ.
બરાબર. ચલો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે મોનિલ સેડ ટુ ચિરાગ, આઈ હેવ નોટ ગીવન યુ એ પેન. જો પૂર્ણકાળની પૂર્ણ વર્તમાનકાળની ઓળખાણ હેવ એઝ પ્લસ વર્બ થ્રી જોઈએ, તો હેવ આવી ગયું અને વર્બ થ્રી એટલે ગીવન આવી ગયું, બરાબર. હવે આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવીશું તો પૂર્ણ ભૂતકાળ થશે. તો મેં એ કહ્યું તમને કે જ્યાં આગળ હેઝ એવ આપેલું હોય તો તમારે શું કરવાનું છે, હેડ કરવાનું છે. તો આપણે એની વાક્યરચના જોઈએ. તો સ્પીકર લખો પહેલાં મોનિલ, રિપોર્ટિંગ વર્બ સે ટુનું શું થશે ટોલ્ડ, લિસનર લખો ચિરાગ, સંયોજક શું મૂકશો બે વાક્યોને જોડવા માટે ધેટ મૂકો. હવે આઈ આપેલું છે, શું આપેલું છે, આઈ આપેલું છે, તો આપણે આઈનું શું કરીશું, બોલના પ્રમાણે મોનિલ છે તો શું થશે, હી થઈ જશે. હવે હેવ આપેલું છે તો આપણે મેં કીધું હતું ને કે હેવ એસું શું કરવાનું છે, હેડ કરવાનું છે. નોટ એમના એમ રહેશે, ગીવન પણ એમના એમ રહેશે. ગીવન યુ છે, હવે યુ છે ને એ લિસનર છે અને કર્મ વિભક્તિની જગ્યાએ છે, તો એ લિસનર કોણ છે, ચિરાગ, એ છોકરો છે, બરાબર. તો એની જગ્યાએ આપણે શું મૂકીશું, હિમ મૂકીશું. યુની જગ્યાએ શું આવશે, હિમ આવશે, બરાબર છે. તો મોનિલ ટોલ્ડ ચિરાગ દેટ હી હેડ નોટ ગીવન હિમ એ પેન. તો આ પ્રમાણે વાક્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરાય છે. તો આપણે નિયમ ત્રણ શીખ્યા, પછી રિવાઇઝ કરી લઈએ છીએ, યાદ કરી લેવાનું છે બધાને, ઓકે. હવે ચોથો નિયમ જોઈ લઈએ. ચોથો નિયમ છે કે જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ મતલબ સાદો ભૂતકાળ, મતલબ વર્બ ટુ, હે ને, સાદા ભૂતકાળને કેવી રીતના ઓળખશો, વર્બ ટુ અથવા નકાર વાક્ય હોય તો ડીડ નોટ પ્લસ બી વન. તો જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં સાદો ભૂતકાળ હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે શું થાય છે, પૂર્ણ ભૂતકાળ. શું થાય છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. શું થાય છે, પાસ્ટ પરફેક્ટ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ઓકે. તો મતલબ તમારે યાદ રાખવા માટે શું થશે, વર્બ ટુ આપેલું હોય, શું આપેલું હોય, વર્બ ટુ આપેલું હોય તો શું કરવાનું છે, એનું હેડ પ્લસ વર્બ થ્રી થાય છે, અને નકાર વાક્ય હોય તો ડીડ નોટ વી વન હોય, શું હોય, ડીડ નોટ અને વી વન, ડીડ આવે એટલે વર્બ વન જ મુકાય ને, તો ડીડ નોટ પ્લસ વી વન હોય તો હેડ નોટ પ્લસ વર્બ થ્રી મુકાય છે, જે તમારે યાદ રાખવાનું છે. ફરીથી એકવાર, જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો એને ડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પૂર્ણ ભૂતકાળ થાય છે, એટલે કે વર્બ ટુ હોય તો હેડ પ્લસ વર્બ થ્રી થાય છે, અને ડીડ નોટ પ્લસ વી વન હોય તો હેડ નોટ પ્લસ વર્બ થ્રી થાય છે. આપણે એના એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે સમજ પડશે. દાખલા તરીકે સોનલ સેડ ટુ કૌશિક, આઈ બોટ એ કાર ફોર યુ. સોનલ સેડ ટુ કૌશિક, આઈ બોટ એ કાર ફોર યુ, મેં તારા માટે કાર ખરીદી હતી, ઓકે. તો આ વાક્યમાં સ્પીકર સોનલ છે, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે, અને કૌશિક એ શું છે, લિસનર છે. આઈ બોટ એ કાર ફોર યુ એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. હવે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એમાં સર્વનામ અને ક્રિયાપદ ઓળખો. તો ડાયરેક્ટ સ્પીચમાં આઈ છે, ક્રિયાપદ બોટ છે, યુ છે, આ બધા સર્વનામ અને ક્રિયાપદ છે, ઓકે. હવે આપણે ડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો સૌ પહેલાં સ્પીકર લખીશું, તો સોનલ મૂકીશું, રિપોર્ટિંગ વર્બ સેડ ટુ છે તો ટોલ્ડ મૂકાશે, ત્યારબાદ લિસનર કૌશિક મૂકીશું, બે વાક્યોને જોડવા માટે સંયોજક ધેટ મૂકાશે, અને આઈ આપેલું છે તો બોલના પ્રમાણે ફેરફાર થાય છે તો આઈનું શું કરીશું, આપણે સી કરીશું, અને બોટ આપેલું છે તો હેડ બોટ કરીશું. શું કરીશું, હેડ બોટ, પેલું ક્રોસ કરેલું છે ને તમે સુધારી લેજો, હેડ બોટ કરીશું. અને હેડ બોટ એ કાર ફોર, પછી યુ છે અને કર્મ વિભક્તિનું રૂપ છે, અને કૌશિક છોકરો છે તો હિમ લખીશું. તો સોનલ ટોલ્ડ કૌશિક દેટ સી હેડ બોટ એ કાર ફોર હિમ. આ પ્રમાણે ફેરફાર કરાય છે. હવે એક નેગેટિવ નકાર વાક્ય પણ જોઈ લઈએ એટલે આપણે પરફેક્ટ થઈ જઈએ. તો જુઓ વાક્ય છે, મોના સેડ ટુ મોનિલ, મોના સેડ ટુ મોનિલ, આઈ ડીડ નોટ ગીવ યુ એ પેન, હું તને પેન આપીશ નહીં, ઓકે. તો આ વાક્યમાં સ્પીકર મોના, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ, મોનિલ લિસનર, આઈ ડીડ નોટ ગીવ યુ એ પેન એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય. ડાયરેક્ટ સ્પીચમાં જોઈએ સર્વનામ તો આઈ અને યુ આપેલું છે, અને વર્બ્સ જોઈએ, ક્રિયાપદ જોઈએ તો ડીડ અને ગીવ આપેલું છે. તો આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો સૌ પહેલાં શું લખીશું, મોના લખીશું, રિપોર્ટિંગ વર્બ સે ટુનું ટોલ્ડ થશે, એના પછી લિસનર મોનિલ થશે, સંયોજક ધેટ મૂકીશું, ડાયરેક્ટ સ્પીચમાં આઈ આપેલું છે તો બોલના પ્રમાણે ફેરફાર કરીશું તો મોના છે એટલે શી મૂકીશું, ડીડ નોટ વર્બ વન છે તો હેડ નોટ પ્લસ વર્બ થ્રી થશે, તો હેડ નોટ ગીવન થઈ ગયું, હેડ નોટ ગીવન. યુ છે તો સાંભળના પ્રમાણે છોકરો છે મોનિલ, તો હિમ કરીશું, સીડ હેડ નોટ ગીવન હિમ એ પેન. તો આ પ્રમાણે
ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ચાર નિયમો છે, હજુ બીજા ચાર નિયમો છે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ આ ચાર નિયમો મોઢે કરી લઈએ. બરાબર છે. પહેલો નિયમ છે કે વબ વન આપ્યું હોય તો વબ ટુ કરવાનું, ડુડઝ આપ્યું હોય તો ડીડ કરવાનું, એમિઝ આપ્યું હોય તો વસ કરવાનું, આર આપ્યું હોય તો વર કરવાનું, હેઝેવ આપ્યું હોય તો હેડ કરવાનું, અને વબ ટુ આપ્યું હોય તો હેડ પ્લસ વબ થ્રી મૂકવાનું, અને હેડ નો ડીડ નોટ વી વન હોય તો હેડ નોટ પ્લસ વબ થ્રી મૂકવાનું. મતલબ સાદા વર્તમાનકાળનું હોય તો સાદા વર્તમાનકાળનું વાક્ય હોય તો સાદા ભૂતકાળમાં, ચાલુ વર્તમાનકાળનું વાક્ય હોય તો ચાલુ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય હોય તો પૂર્ણ ભૂતકાળમાં, અને સાદા ભૂતકાળનું વાક્ય હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર થાય છે, જે તમે સરસ રીતે યાદ રાખી લેજો. ખાસ કરીને ઇન્ડાયરેક્ટ સ્પીચની વાક્યરચના અત્યારે હાલ આપણે વિધાન વાક્યો શીખી રહ્યા છીએ. વિધાન વાક્યોના બધા નિયમો પૂરા થશે પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય આવશે, પછી આજ્ઞાર્થ વાક્ય આવશે, લેટવાળા વાક્યો આવશે, ઉદ્ગાર વાક્યો આવશે, પછી આવશે શુભેચ્છાદર્શક વાક્યો આવશે. મોસ્ટલી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આપણે બધા વાક્યો શીખતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ, તો એમનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં વાક્યરચના આપણને આવડવી જોઈએ. હવે તમારે જે વાક્યોમાં લખવાનું હોય છે, દાખલા તરીકે પ્રશ્ન ઉપર પેરેગ્રાફ આપેલો હોય છે અને તમે જવાબ લખતા હોય છે અને ખોટું પડતો હોય છે, તો હવે જ્યારે તમે આ શીખી લેશો તો એ ખોટો પડશે નહીં, કેમ કે સર્વનામમાં ફેરફાર, ક્રિયાપદમાં ફેરફાર, આ બધું તમે આમાં શીખી લેશો. ઓકે, તો અત્યારે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. નેક્સ્ટ લેક્ચર ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના હજુ આપણે ચાર પાંચ બીજા લેક્ચર પણ થશે જે તમારે શીખવાના રહેશે. સો ટેક કેર ઓલ ઓફ યુ એન્ડ ડૂ પ્રેક્ટિસ મોર. સારી એવી પ્રેક્ટિસ કરો. ટેક કેર, બાય, સી યુ, પ્રણામ.